લોકોમાં સાયકલ અંગેની જાગૃતિના સંકલ્પ સાથે ગુજરાતી યુવાન ભારતની સાયકલ યાત્રા શરૂ કરી. સાયકલ યાત્રામાં કુલ 107 દિવસમાં કુલ 3500 કિલોમીટરનું અંતર પૂરું કર્યું. 30 વર્ષીય ગુજરાતી યુવાન પરમવીર ભારતીયનું મૂળ વતન વાપી છે. લોકોમાં સાયકલ અંગેની જાગૃતિના સંકલ્પ સાથે ગુજરાતી યુવાન ભારતની સાયકલ યાત્રા શરૂ કરી હતી. 30 વર્ષીય ગુજરાતી યુવાને જે કે જેનું નામ પરમવીર છે તેનું મૂળ વતન વાપી છે. યુવાને ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરીને આ સાયકલ યાત્રા શરૂ કરી અને 107 દિવસમાં 3500 કિલોમીટરનું અંતર કાપ્યું. પરમવીર નામના યુવાને 21 સપ્ટેમ્બર 2023ના દિવસે સાયકલ યાત્રા પર પોતાના વતન વાપીથી નીકળ્યો અને બોરતવાડા ગામ ખાતે આવી પહોંચતા લોકોએ તેનું સન્માન કર્યું હતું. આજે સાયકલ લઈને આખું ભારત ફરવા માટે નીકળેલો છું. હું ભારત ફરવાની જે શરૂઆત છે એ વાપીથી કરી હતી અને વાપીથી લઈને અહીંયા સુધી એટલે પાટણ જિલ્લામાં હમણાં સુધી આવેલો છું. એમાં અમારું દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર અને કચ્છ એ બધો એરિયો મેં કમ્પ્લીટ કર્યો છે ડીપલી. એના પાછળ જે ભારત દેશ ફરવાના પાછળ મારું જે મોટી છે એ સાયકલનું જે મહત્વ છે એ લોકોને સમજાવવાનું છે કે આજકાલ તમે આસપાસમાં જોતા હશો કે લોકો સાયકલ ચલાવવાના બહુ ઓછા થઈ ગયા છે. એનું જે મુખ્યત્વે કારણ હોય છે શરમ હોય છે, તો તેના કારણે મેં પોતે પણ સાયકલ ચલાવું છું અને લોકોને પણ સાયકલ ચલાવવા માટે મોટિવેટ કરું છું. સાયકલ ચલાવવાના ઘણા બધા ફાયદા છે અને નુકસાન એક પણ નથી. અને સાયકલ કોઈ બી ઉંમરના વ્યક્તિ ચલાવી શકે છે. અત્યાર સુધીમાં તમે કેટલું સાયકલ યાત્રા કરી છે, કેટલા કિલોમીટર સુધી ફર્યા? ઓકે, તો મેં 21 માર્ચે વાપીથી મારી યાત્રા શરૂ કરી હતી. મને આજે 107 દિવસ થઈ ગયા છે અને લગભગ 3500 થી 4000 કિલોમીટર મેં રસ્તો કાપી દીધો છે. અને લોકોનો કેવો સપોર્ટ મળે છે તમને આ મિશનની અંદર? હમણે હું ગુજરાતમાં છું તો ગુજરાતના લોકો બહુ મિલનસાર હોય છે, સાથે સાથે બહુ સપોર્ટિવ હોય છે. મને ઘણો બધો સપોર્ટ મળેલો છે. ખાસ કરીને તમે જોશો તો દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, હમણાં પાટણ જિલ્લામાં આવ્યો છું મેં, તો અહીંયા બી બહુ સહકાર મળતો છે, બહુ સપોર્ટ મળતો છે. તો કંઈ પ્રોબ્લેમ નથી.